તો મિત્રો તમે જે હાલમાં ટેટી જો મિત્રો એકદમ નવી સ્ટાઇલ તો તમે એ રીતનું એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો આપણે એના માટે અલાઈટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે તો ચાલો મિત્રો હું તમને ફટાફટથી ટેટસ એડિટિંગ શીખવાડી દઉં તો મિત્રો આપણે સૌથી પહેલાં તમારી જે અલાઈટ મોશન એપ્લિકેશન છે એમાં તમારે જે આ રીતનો આપણે બીટમાર્ક પ્રોજેક્ટ છે જોઈ લો ભાત મહારાજ ટેટસ બીટમાર્ક પ્રોજેક્ટ તો મિત્રો તમારે આ રીતનો જે બીટમાર્ક પ્રોજેક્ટ છે એમ મિત્રો તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં અને અને મિત્રો તમને જે બીટમાં પ્રોજેક્ટ છે એ મિત્રો તમને ઇમ્પોર્ટ કરતા ના આવડતો હોય તો મિત્રો તમે સામે વિડિયો જોઈ રહ્યા છો આ વિડીયો તમારે જોઈ લેવાનો છે એટલે મિત્રો તમને બી જેમ કે મિત્રો આ જે બીટમાં પ્રોજેક્ટ છે એ તમને ઇન્પોર્ટ કરતા આવડી જશે જેમ કે મિત્રો આ વિડીયો છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ત્યાં જોઈ અને ત્યાં જઈ એનો મિત્રો તમારે વિડીયો જોઈ લેવાનો છે અને પછી તમારો બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનો રહેશે મિત્રો તો મિત્રો ત્યાર પછી તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે તો મિત્રો તમે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો તમારો આ રીતના પેજ જોવા મળશે તો મિત્રો હવે તમારે આ રીત પહેલે આવી જવાનું છે મિત્રો તો મિત્રો હવે તમારે જેમ કે ફોટો એડ કરવાનો છે મિત્રો તમારે જેમ કે ઓલ મટિરિયલનો જે પ્રોજેક્ટ છે એ પણ મિત્રો તમારે ઇનપોર્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી ઓપન કરી અહીંથી બીજા નંબરનો ફોટો મળશે તો ખાલી ફોટા પર ક્લિક કરવાનું છે ફોટા પર ક્લિક કરી હવે અહીં ક્લિક કરી અહીંથી આપણે કોપી લેયરનો ઓપ્શન મળશે તો કોપી લેયર કરી હવે તમારો જે બે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરી અને ત્યાર પછી તમારે અહીં ક્લિક કરીને અહીંથી ખાલી પેસ્ટ કરી લેવાનું છે એટલે તમારો ફોટો એ જેમ કે મિત્રો તમારે પેસ્ટ જેમ કે એડ થઈ જશે તો હવે તમારે જે ફોટો છે મિત્રો એને આપણે સોંગ પ્રમાણે ખેંચવાનું છે તો મિત્રો આપણે ફોટા પર ક્લિક કરશું એટલે આ રીતની બોર્ડરો જોવા મળશે અને પછી તમારે આ રીતના ખેંચવાનું છે અને મિત્રો તમારે વીસ સેકન્ડ અટકી જાય તો આ ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવાનો એટલે તમારો ફોટો છે તમારા સોંગ પ્રમાણે ખેંચાઈ જશે તો હવે તમારે આ રીતના પહેલે આવી જવાનું છે મિત્રો અને ત્યાર પછી મિત્રો આપણે સૌથી પહેલાં તમારે કશું કરવાનું હું તમને અહીંથી બતાવી દઉં છું તો મિત્રો તમારે પીએનજી એડ કરી લેવાની છે જેમ કે તમારા ઓલ મટિરિયલના જે પ્રોજેક્ટમાં છે પીએનજી પહેલાં નંબરની તો એની પર આપણે ક્લિક કરીએ અને ખાલી અહીં ક્લિક ક્લિક કરી નહીંથી આપણે કોપી લેર કરી અને પછી તમારો બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરીને ખાલી પેસ્ટ કરવાની છે મિત્રો તો જોઈ લો ખાલી અહીં ક્લિક કરી નહીંથી તમારે પેસ્ટ કરશો મિત્રો એટલે તમારી ઓટોમેટિક સેટ થઈ જશે પીએનજી તો હવે તમારે જે પીએનજી છે એના સોંગ પ્રમાણે ખેંચી રહેવાનું છે જેમ કે પીએનજી પર ક્લિક કરી આ રીતની બોર્ડરો બની જશે ચારેકોર અને પછી આ રીતના વીસ સેકન્ડ એ ખેંચવાનું છે અને અટકી જાય તો આ ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવાનું તમારો જે પીએનજી એડ થઈ જશે હવે મિત્રો આપણે પેનલે આવી જવાનું છે અને ત્યાર પછી અહીં ક્લિક કરી બંને પર ક્લિક કરવાની છે આ રીતના અને તૈયાર હોય છે આ પહેલાં નંબરનો ઓપ્શન છે એની પર આપણે ક્લિક કરી લેવાની એટલે તમારું એક આ રીતના ગ્રુપ બની જશે મિત્રો જોઈ લો જે આ રીતના તમારું ગ્રુપ બની જશે તો હવે મિત્રો આપણે ઈફેક્ટ એડ કરવાનું છે તો મિત્રો તમે જે રીતના બીટમાં પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી મિત્રો એ રીતના તમારે જે ઇફેક્ટનો પ્રોજેક્ટ છે જેમ કે સેક ઇફેક્ટનો એ તમારે ઇમ્પોર્ટ કરવાનો છે અને પછી ઓપન કરવાનો છે આ રીતનો પ્રોજેક્ટ છે તો હવે તમારે જે આ રીતનો ઇફેક્ટ છે તો એની પર ક્લિક કરી અને અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને અહીંથી આપણે કોપી લેયર કરવાનું છે પહેલાં નંબરનું ઓપ્શન છે જેમ કે ત્રીજા નંબરનો કોપી લેર કરી હવે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો રહેશે મિત્રો આપણે કોપી કરીને મિત્રો ત્યાર પછી તમારે જે આ રીતની પ્લસની સ્થાને જોવા મળે મિત્રો તમારે જેમ કે મિત્રો અહીંથી બે અને મિત્રો એક સેકન્ડ છે આપણે ત્યાં ઇફેક્ટ નથી પેસ્ટ કરવાનો તમારે ઇફેક્ટ મિત્રો અહીં પેસ્ટ કરવાનું છે જે ત્રણ આપણે નજીક નજીક જેમ જેમ કે પ્લસની સાણી દેખાય છે મિત્રો એમાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરવાનો છે ખાલી તમે પ્લસની સાન પર આવી જવાનું છે મિત્રો તમારે સીધો લાલ લીઠો થઈ જશે તો અહીં ક્લિક કરીને અહીંથી આપણે ખાલી પેસ્ટ કરી લેવાનું છે જોઈ લો જે આ રીતે મિત્રો આપણે પેસ્ટ કરવાનું રહેશે જેમ કે આપણે બેઝ પડે છે ત્યાં ખાલી તમારે આ રીતનો ઇફેક્ટ છે તમારે એડ કરવાનો છે મિત્રો જે આપણી હેડ પડે છે ત્યાં આપણે અલગ ઇફેક્ટ એડ કરવાનો છે મિત્રો એના માટે હું તમને બતાવું છું મિત્રો ત્યારબાદ તમારે જેમ કે નજીક નજીક જે પ્લસનીશન દેખાય છે મિત્રો આપણે એમાં તમારે આ રીતનો ઇફેક્ટ છે તમારે પેસ્ટ કરી લેવાનો છે જેમ કે આપણે બેઝ પડે છે ત્યાં મિત્રો તમારે આ રીતના પેસ્ટ કરવાનો રહેશે મિત્રો ત્યાર પછી તમારે જેમ કે પાછળ પણ આપણે બેઝ પડે છે મિત્રો ત્યાં પણ આપણે ઇફેક્ટ છે તમારે પેસ્ટ કરવાનો છે તો મિત્રો હું આ રીતના જ્યાં જ્યાં બેઝ પડે છે એટલામાં હું આ રીતનો આ ઇફેક્ટ છે એ હું પેસ્ટ કરી લઉં છું તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો તો મિત્રો જોઈ લો તમારે જે આ રીતના આપણે જ્યાં બેઝ પડે છે ત્યાં તમારે આ રીતનો ઇફેક્ટ છે તમારે પેસ્ટ કરવાનો છે મિત્રો બીજું કે તમારે જે અહીં હેડ પડે છે તો મિત્રો આપણે ત્યાં આવી જવાનું છે અને ત્યાર પછી આપણે પ્લસમાં જઈ અહીંથી તમારે એક સેપ લઈ લેવાનો છે સેપ આપણે ફિલ સ્ક્રીન કરવાનું છે ત્રણ ટપકા પર ક્લિક કરીને અહીંથી આપણે ફિલ સ્ક્રીન કરી અને ડાયરેક્ટ આપણે કલરમાં જવાનું છે કલરમાં જઈને મિત્રો અહીંથી તમારું વ્હાઈટ કલર છે તમારે સિલેક્ટ કરી હવે અહીંથી આપણે જેમ કે સાઈડમાં ક્લિક કરી અને ત્યાર પછી તમારે જ્યાં હાઈટ પૂરી થાય છે ત્યાં આવી જવાનું છે જેમ કે અહીં મિત્રો જોઈ લો જે જેમ કે ત્રણ સેકન્ડે આવી અને ત્યાર પછી તમારા સેપ ઉપર ક્લિક કરી નહીંથી તમારે કટ કરી હવે આપણે ડાયરેક્ટ જવાનું છે બિલ્ડિંગના ઓપ્શનમાં અહીંથી જવાનું છે લાઇટિંગના ઓપ્શનમાં લાઇટિંગના ઓપ્શનમાં જઈને અહીંથી ચોથા નંબરનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરી અને આ રીતના ખેંચવાનું છે તો જોઈ લો મિત્રો તમારે આ રીતના ખેંચી લેવાનું છે સાઈડ જેવું હવે તમારે સાઈડમાં ક્લિક કરી અને પહેલે આવી જવાનું છે જોઈ લો આ રીતના હવે તમારે આની પર ક્લિક કરવાનું છે જોઈ લો અહીં ઇફેક્ટમાં જવાનું છે ઇફેક્ટમાં જે એડ ઇફેક્ટમાં જવાનું છે એડ ઇફેક્ટમાં જે નીચે ખેંચવાનું છે અહીંથી આપણે ઓબીસીટી બીબીસીટીનો ઓપ્શન મળશે એની પર ક્લિક કરી અહીંથી બ્લેન્ક ઇફેક્ટ છે તો એની પર આપણે ક્લિક કરી અહીંથી આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરી અને પહેલાં પ્લસ મારવાનું છે પહેલાં પ્લસ મારી અહીંથી પાછળ છેક જવાનું છે આ રીતના અને ઓટોમેટિક પ્લસ વાર તમે આ રીતના એટલે આપણે આ રીતના સોળ જેટ જે ખેંચીએ તમારે સાઈડમાં ક્લિક કરી પૂરું કટ કરી લેવાનું છે તો મિત્રો આપણે આ છે હેટનો ઇફેક્ટ તો મિત્રો પાછળ પણ આપણે હેડ છે તો આની પર ક્લિક કરીને અહીંયા આપણે કોપી લેયર કરી લેવાનું છે તો જોઈ લો અહીંથી આપણે કોપી લેયર કરી અને પાછળ જવાનું છે મિત્રો તૈયાર પછી આ રીતના તો મિત્રો આપણે પાછળ જઈને મિત્રો તમારે અલગથી સોંગ સાંભળી લેવાનું છે મિત્રો જેમ કે ક્યાં હેડ પડે છે તો મિત્રો આપણે ત્યાં આવી જાય અહીંથી ખાલી આપણે પેસ્ટ કરી લેવાનું છે એટલે આપણું આ રીતના સ્ટેટસ બની જશે મિત્રો તો મિત્રો આપણું આ રીતના સ્ટેટસ બની જાય જેમ કે આમાં તમારે ઝીણા ટપકા એડ કરવા હોય તો મિત્રો તમારે જે એડ કરવું હોય એ તમે એડ કરી શકો છો તો મિત્રો તમારે આ રીતના ઝીણા ટપકા હોય એ જે એડ કરવું હોય એ એડ કરી શકો છો જેમ કે અહીં લોગો એડ કરવો હોય અહીં પણ લોગો એડ કરવો તો મિત્રો આપણું આ રીતના સ્ટેટસ બની જાય અહીં ક્લિક કરી નહીંથી તમારે એક્સપર્ટ પર ક્લિક કરવાનું છે જો એટલે અહીં ક્લિક કરી નહીં તો તમારે સાતસો વીસ રાખીને એક્સપોર્ટ પર ક્લિક કરી લેવાનું એટલે તમારો ટ્રેટસ છે એ તમારો આ રીતના એક્સપોર્ટ થવા લાગશે મિત્રો મિત્રો તમારે આ રીતના ટ્રેટસ છે એ તમારે ભણાવી લેવાનું છે સો સો ટકા તમારું બની જશે તો ચલો મિત્રો આપણે બીજા વિડીયો મળીએ